નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તૈયાર થઈ ગયા બધા ભણવા માટે? સરસ. ચાલો તો હવે હિન્દી વિષયનો લીથો કાઢો બધાએ. ધોરણ 4નું હિન્દી ભણવાનું છે આપણે, બરાબર ને? તો લીથામાં આપણે ક્યાં સુધી પહોંચી ગયા છીએ? ચાલો જોઈએ આગળ લીથામાં. તો આગળના લેક્ચરમાં આપણે અહીંયા સુધી જોઈ ગયા હતા, બરાબર ને? મેરા મિત્ર, એ અહીંયા વાક્ય થોડા આપેલા હતા, એ આપણે સમજી ગયા અને એનો સ્વાધ્યાય પણ આપણે કરી લીધું, બરાબર? તો હવે લીથામાં આગળનું કંઈ ફેરવો. પાઠ નંબર 6 શું છે? તો કે શાક સબ્જી. શાક સબ્જી એટલે શું થાય ખબર છે ને હિન્દીમાં? શાકભાજી. શું થાય? શાક સબ્જી એટલે કે શાકભાજી. તો જો અહીંયા લખેલું શું છે કે સૂચના, નીચે સબ્જીઓ કે ચિત્ર દેખીએ ઓર ઉનકે હિન્દી ઓર ગુજરાતી નામ પઢીએ. અહીંયા ચિત્ર આપેલા જ છે. શેના છે? તો કે શાકભાજીના નામ છે અને એના ચિત્ર છે. આપણે એના હિન્દી નામ વાંચવાના છે અને ગુજરાતી બંને શીખવાનું છે. સમજાઈ ગયું? તો ચાલો, પહેલાં શેનું ચિત્ર આપેલું છે? મૂળાનું. તો મૂળાને હિન્દીમાં શું કહેવાય? મૂલી, બરાબર ને? મૂલી એટલે મૂળો. પછી આગળ શેનું ચિત્ર છે? ગાજરનું. ગાજરને હિન્દીમાં શું કહેવાય? તો કે ગાજર. ગાજરને શું કહેવાય હિન્દીમાં? ગાજર. ગાજર એટલે ગાજર. આ શેનું ચિત્ર છે? બટેટાનું. શેનું છે? બટેટાનું ચિત્ર છે ને. તો બટેટાને હિન્દીમાં શું કહેવાય? તો કે આલુ, બરાબર ને? આલુ એટલે કે બટેટા. બધાને ફાવે ને? મમ્મીને કહેવાનું આલુની સબ્જી બનાવો. મમ્મીને એમ ખબર પડે ને, એવું થાય કે વા મારા છોકરા તો હોશિયાર થઈ ગયા. બટેટાને હિન્દીમાં શું કહેવાય? એટલે કે આલુ. શું કહેવાય? આલુ એટલે કે બટેટા. પછી આગળનું ચિત્ર શું છે? શેનું ચિત્ર છે? વટાણાનું, બરાબર ને? વટાણાને હિન્દીમાં શું કહેશું? તો કે મટર. મટર એટલે વટાણા. શું થાય? મટર એટલે વટાણા. પછી આ કોબીજનું ચિત્ર છે ને. કોબીજનું શું બને છે? ઘણા લોકો શાક બનાવે, ઘણા લોકો સલાડ બનાવે. શિયાળામાં કાચું ખાય એટલે આપણામાં તાકાત વધારે આવે છે, બરાબર? એને શું કહેવાય હિન્દીમાં? તો કે બંધગોબી. બંધગોબી એટલે કોબી. પછી ફ્લાવર છે. ફ્લાવરને હિન્દીમાં શું કહેવાય? તો કે ફૂલગોબી. ફૂલગોબી એટલે ફૂલેવર. શું થાય? ફૂલગોબી એટલે ફૂલેવર. પછી આગળ જુઓ, આ શેનું ચિત્ર છે? દૂધીનું. શું છે? દૂધી. દૂધીને હિન્દીમાં શું કહેવાય? તો કે લૌકી. લૌકી એટલે દૂધી. બધાને ભાવે છે શાક? નથી ભાવતું, બરાબર ને? તો દૂધીનો હલવો બનાવે મમ્મી મીઠો મીઠો તો ભાવે ને? હા, દૂધીનો હલવો બનાવે છે, ખબર છે બધાને? ખાધો છે ને બધાએ? હા, તો એ દૂધી છે. દૂધીને હિન્દીમાં શું કહેવાય? તો કે લૌકી. પછી આ શેનું ચિત્ર છે? તો કે રીંગણાનું. રીંગણાને હિન્દીમાં શું કહેવાય? બેંગન. શું કહેવાય? બેંગન. બેંગન એટલે રીંગણ. પછી ભીંડો. શું આપેલું છે આ? ભીંડો. ભીંડાને હિન્દીમાં શું કહેવાય? તો કે ભીંડી. ભીંડી એટલે ભીંડો, બરાબર? પછી આગળ જોઈએ હવે. લાલ લાલ ગોળ મટોલ ટમેટું, બરાબર ને? ટમેટાનું ચિત્ર છે, એને હિન્દીમાં કહેવાય ટમાટર. ટમાટર એટલે ટમેટું. પછી આ શું છે? મિર્ચ. મરચાનું ચિત્ર છે. મરચાને હિન્દીમાં શું કહેવાય? મિર્ચ. મિર્ચ એટલે મરચું. અને બીજું શું છે આ? મરચું કેવું હોય? તીખું તીખું હોય ને? હા. પછી આગળ આ શેનું ચિત્ર છે? કારેલાનું. શું છે? કારેલું કેવું હોય છે સ્વાદમાં? કડવું હોય છે, બરાબર? એનું શાક ભાવે છે? તો કે ના, કારેલાનું શાક કોઈ બાળકોને ભાવે નહીં. શા માટે? તો કે કડવું હોય છે, બરાબર ને? પણ કારેલું કડવું છે પણ ફાયદાકારક હોય છે આપણા માટે, બરાબર ને? એટલે મમ્મી કારેલાનું શાક બનાવે તો ખાવાનું, બરાબર? તો કારેલાને હિન્દીમાં શું કહેવાય? કરેલા. કરેલા એટલે કારેલું. શું થાય? કરેલા એટલે કારેલું. ચાલો બધાએ જોઈ ગયા હિન્દી ગુજરાતી સાથે શાક સબ્જી એટલે કે શાકભાજીના નામ જોયા, બરાબર? હવે આપણે બાજુના પેજ ઉપર જુઓ, શું કરવાનું છે? તો કે સ્વાધ્યાય આપેલું છે, સ્વાધ્યાયમાં નામ લખવાના છે. આપણે જે જોઈ ગયા આગળ શાક સબ્જીના નામ, એ જ નામ અહીંયા ચિત્ર આપેલા છે. આપણે નામ લખવાના, પ્રત્યેક ચિત્ર કે પાસ ઉસકા નામ કોષ્ટક સે ચુનકર લિખીએ. બધા ચિત્ર છે એનું નામ અહીંયા કોષ્ટકમાં પણ આપેલા છે.
કોષ્ટકમાં આ ડાવડા છે, આ ચિત્રમાં જોવાનું અને એનું નામ આપણે અહીંયા ગોતવાનું. તો પહેલું ચિત્ર શેનું આપેલું છે? તો કે રીંગણાનું. હવે યાદ કરો, રીંગણાને હિન્દીમાં શું કહેવાય? હમણાં હું બોલી હતી ને, રીંગણાને હિન્દીમાં શું કહેવાય? તો કે બેંગન. તો અહીંયા એનું નામ લખવાનું, લખો બેંગન. બેંગન એટલે રીંગણ. હવે બાજુમાં શેનું ચિત્ર છે? કારેલાનું. કડવું કડવું કારેલું હોય ને, કારેલાનું ચિત્ર છે. એને હિન્દીમાં શું કહેવાય? એ લખેલું જ છે, કરેલા. તો અહીંયા લખો કરેલા. કરેલા એટલે કારેલું. પછી બીજું ચિત્ર જો, અહીંયા લીટી દેખાતી ન હોય તો પેન્સિલથી તમારે ઘાટી લીટી કરી નાખવાની, બરાબર, નામ લખવા માટે. આ શું છે? બટેટા. બટેટાને હિન્દીમાં શું કહેવાય? તો કે આલુ. બરાબર, લખો અહીંયા આલુ એટલે બટેટા. પછી ભીંડાનું ચિત્ર છે, ભીંડાને શું કહેવાય હિન્દીમાં? તો કે ભીંડી. ભીંડી એટલે ભીંડો. પછી બીજું ચિત્ર ફુલાવરનું છે, તો ફુલાવરને હિન્દીમાં શું કહેવાય? જો લીટી કરી નાખવાની, બરાબર, એટલે વ્યવસ્થિત લીટીમાં નામ લખવાનું. ફુલાવરને હિન્દીમાં શું કહેવાય? તો કે ફૂલગોબી. ફૂલગોબી એટલે કે ફૂલેવર. પછી આ શું છે? મૂળો. મૂળાને હિન્દીમાં કહેવાય મૂલી. મૂલી એટલે મૂળો. પછી આ શું છે? તો કે દૂધી. બરાબર ને, દૂધીનું ચિત્ર આપેલું છે. દૂધીને હિન્દીમાં શું કહેવાય? લૌકી. લૌકી એટલે દૂધી. હવે આ શું છે? તો કે વટાણાનું ચિત્ર છે. બરાબર, વટાણાને હિન્દીમાં કહેવાય મટર. મટર એટલે કે વટાણા. બરાબર, ચાલો લખાઈ ગયા બધાને નામ. તો હવે આપણે લીધામાં આગળ જુઓ, પાઠ 7 કરવાનો છે. બરાબર, શું છે? દીપાવલી. દીપાવલી એટલે શું થાય? દિવાળી. બરાબર ને, દિવાળીનો તહેવાર આવે, બધાને મજા આવે ને, શું કરવાની? તો કે ફટાકડા ફોડવાની, નવા નવા કપડાં પહેરવાની, મીઠાઈઓની. બરાબર, ચાલો એ પાઠને આપણે શબ્દાર્થ પહેલાં જોઈ લઈએ કે અહીંયા આપેલા છે શબ્દમાં, પાઠ આપણે સમજશું એમાં આ શબ્દ આવશે, એનું ગુજરાતી શું થાય? તો કે દીપાવલી એટલે દિવાળી. સબ એટલે કે બધા લોકો. પટાખે એટલે શું થાય? તો કે ફટાકડા ફોડે ને. હં, પછી રોશની. રોશની એટલે કે પ્રકાશ, લાઇટો. અલગ અલગ પ્રકારની કલર, રંગબેરંગી લાઇટો, ઘણા લાઇટોથી ઘણા લોકો પોતાના ઘર છે એને શણગારે છે. બરાબર, પછી ત્યોહાર એટલે કે તહેવાર. જો અહીંયા ચિત્ર આપેલું જ છે, દિવાળી ઉપર બધા શું કરે છે? તો કે સ્ત્રીઓ છે ઘરના આંગણે રંગોળી કરે છે, બધા નવા કપડાં પહેરે છે, પછી ઘર શણગારે છે, બાળકો છે ફટાકડા ફોડે છે. બરાબર, તો હવે એ પાઠ સમજવાનો છે કે આ જ દીપાવલી છે. આ પાઠની શરૂઆત છે કે વાત કરે છે કે આજે કયો દિવસ છે, દિવાળીના દિવસની વાત કરે છે કે આ જ દીપાવલી છે, એટલે કે આજે દિવાળી છે. સબ લોગ બહુત ખુશ હે, બધા લોકો છે એ ખૂબ જ ખુશ હોય છે. સબને નયે કપડે પહેને હે, બધા લોકો છે એ નવા નવા કપડાં પહેરેલા હોય છે. સબકે દરવાજો પર તોરણ બંધે હે, બધા લોકો છો, અહીંયા ચિત્રમાં દેખાય છે કે બધા લોકો છે ઘરના આંગણે તોરણો બાંધે છે, બાંધેલા હોય છે. સબકે ઘર સાફ સુથરે હે, જો અહીંયા ચિત્રમાં દેખાય છે કે બધાના ઘર ખૂબ જ ચોખ્ખા કરેલા, સાફ કરેલા છે. બચ્ચે પટાકે ફોડ રહે હે, બચ્ચે એટલે કે બાળકો છે એ ફટાકડા ફોડી રહ્યા છે. સબ જગહ રોશની હિ રોશની હે, દિવાળીનો દિવસ હોય એટલે બધાએ અજવાળું અજવાળું, રોશની એટલે કે પ્રકાશ, ખૂબ જ રંગબેરંગી, બધાના ઘર શણગારેલા હોય છે લાઇટો વડે, એટલે કે બધી બાજુ ચારે બાજુ રોશની રોશની એટલે કે પ્રકાશ જ પ્રકાશ દેખાય છે. દીપાવલી ત્યોહાર કી રાણી હે, ત્યોહાર એટલે કે તહેવાર. દિવાળી છે એ બધા તહેવારોમાં તહેવારોની રાણી કહેવાય છે. શું કહેવાય છે? તહેવારોની રાણી કહેવાય છે. બરાબર, ઇસ દિન ધન કી દેવી લક્ષ્મીજી કી પૂજા હોતી હે, દિવાળીના દિવસે શેની પૂજા કરવામાં આવે છે? તો કે ધન એટલે કે પૈસા. બરાબર ને, ધનની દેવી જે લક્ષ્મીજી છે
એની પૂજા દિવાળીના દિવસે કરવામાં આવે છે. દીપાવલી કો દિવાળી ભી કહેતે હૈ, દીપાવલી છે એને દિવાળી પણ કહે છે. દિવાળી હર સાલ આશ્વિન માસ મેં આતી હૈ. આશ્વિન, આશ્વિન એટલે કયો મહિનો થાય? તો કે આશો, બરાબર. દિવાળી છે એ દર વર્ષે આશો મહિનામાં આવે છે. ચાલો, સમજાઈ ગયો બધાને પાઠ વ્યવસ્થિત? સરસ. તો શું કરવાનું, આ પાઠ છે એને તમારે વ્યવસ્થિત એકવાર રફનોટમાં લખી નાખવાનો, બરાબર. શા માટે? તો કે વાક્ય લખવા માટે, વાંચતા આવડી જાય અને અક્ષર સારા કરવાના છે. સમજાઈ ગયું? ચાલો, પાઠ બધાને સમજાઈ ગયું હશે વ્યવસ્થિત, બરાબર ને? શું કરવાનું, અક્ષર સારા કરવા માટે આ પાઠ એકવાર રફનોટમાં લખવાનો છે. અને લીથામાં આગળ જ્યાં શાક સબ્જી આ નામ લખાવ્યા છે, આ લીથામાં એક પેજમાં જેટલા નામ આપેલા છે એ એકવાર રફનોટમાં લખીને મોઢે કરી નાખવાના છે. બધાએ સમજાઈ ગયું વ્યવસ્થિત હોમવર્ક? આ શાકભાજીના નામ હિન્દી ગુજરાતી સાથે લખવાના અને મોઢે થઈ જવા જોઈએ. પરીક્ષામાં પૂછાય કે ગાજર હિન્દીમાં શું કહેવાય? ગાજર છે, કોબી છે, વટાણા છે, રીંગણા છે. પાંચ નામ લખ્યા હોય, પાંચ હિન્દીમાં શાકભાજીના નામ લખો તો આપણે લખી નાખવાનું, બરાબર ને? આવડતું હોય તો લખી શકીએ. બંધકોબી એટલે કોબી થાય, મટર, ગાજર, આવા પાંચ નામ કોઈ પણ લખતા આપણને આવડવા જોઈએ. સમજાઈ ગયું હોમવર્ક? થેન્ક યુ.